અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના 23 ગામોમાં એલર્ટ કરાયા છે, ત્યારે હાલ એનડીઆરએફની ટીમ જાફરાબાદ આવવા રવાના થઈ 3 જૂને રાજુલા અને જાફરાબાદના તમામ લોકોને અતિ આવશ્યક કામ સિવાય ઘર બહાર ના નીકળવા કલેક્ટરે કરી અપીલ. હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત પર વધુ એક ખતરો તોરાઈ રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાને લઈને 2-3 દિવસથી હવામાનમાં પણ ભારે પલટો થયો છે. વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતના માછીમારોને દરિયો ખેડવા ન જવા દેવાની તાકીદ કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના કલેક્ટરશ્રીએ વાવાઝોડા અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે 3 જૂનના રોજ વાવાઝોડાની આગાહી છે. હાલ તો ગોવા આસપાસ અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે. અંદાજે 3 તારીખે આ વાવાઝોડું મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વચ્ચેથી ફંટાશે. હવામાન વિભાગ દ્વારા આ બાબતે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે, જે અન્વયે 23 ગામોને એલર્ટ કરાયા છે. જાફરાબાદ જેટી પરથી દરિયામાં જતી તમામ બોટોને પરત બોલાવવામાં આવી છે. પીપાવાવ પોર્ટ તેમજ જાફરાબાદ દ્વારા વોર્નિંગ સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે. દરેક ગામમાં હેલ્થની ટીમ તેમજ તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાંથી પણ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યું છે, જેથી જે લોકોને સ્થળાંતરિત કરવાની પરિસ્થિતિ ઉદ્ભવે તો પણ જરૂરી સ્ટાફ સતત ત્યાં હાજર હોય, ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી અને દવાઓનો જથ્થો પૂરો પાડવાની સૂચના આપવામાં આવી છે. આરએનબી સ્ટેટ દ્વારા ક્લસ્ટર લેવલે જેસીબી અને લેબરની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથોસાથ પીજીબીસીએલ દ્વારા દરેક તાલુકા વાઇઝ ક્વિક રિએક્શન ટીમ કાર્યરત કરવામાં આવેલ. અશોક મણવર, જેડેશ્રી, અમરેલી.